કેમ છો વિદ્યાર્થી તો ચાલો આજના શરૂઆત કરીએ તો આજે આપણે ડિસ્કસ કરવાના છે ઇમ્પોર્ટન્ટ ઘણી વખત છે ને બેઠર કોપી પેસ્ટ આવી જતા હોય છે બરાબર છે જેમ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ વર્સિસ ડિસ્ટન્સ નો પ્લોટ પોટેન્શિયલ વર્સીસ ડિસ્ટન્સ ના પ્લોટ તો આ પ્લોટ કોમ્પિટિટિવ માટે થોડાક ઇમ્પોર્ટન્ટ છે અહીંયા તમને કોઈ ફોર્મ્યુલા નથી પૂછવાનું પણ તમને કોઈ ક્વેશન બી નથી પણ તમને ચાર આપેલા કયો આલેખ આપેલી બંધ બેસતો હશે એ શોધવાનું આવશે અથવા તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ નો પ્લોટ આપેલો છે અને એને અનુરૂપ પોટેન્શિયલ R આરનો પ્લોટ શું નીકળશે એ તમને શોધવાનું કહેવામાં આવશે બરાબર છે તો આલેખ પર આધારિત પ્રશ્ન માટે આપણા માટે આ પોઈન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ થવાનો છે બરાબર છે તો જરાક ધ્યાનથી જોતા જજો તો ભાઈ બિંદુવત વિદ્યુત ભારની જો આપણે વાત કરીએ તો બિંદુવત વિદ્યુત ભાર માટે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી આપણને ખબર જ છે કે Q ના છેદમાં r સ્ક્વેર વડે દર્શાવવામાં આવે મતલબ કે જો આનો નેચર જોવા જાવ તો E વર્સસ r નો આલેખ કારણ કે E ઇસ ઇનવર્સલી પ્રોપોર્શનલ ટુ r સ્ક્વેર છે અને જો E ઇનવર્સલી પ્રોપોર્શનલ ટુ r હોય તો આપણે સમજી શકીએ સોરી 1/r સ્ક્વેર હોય ઇનવર્સલી એટલે r ઇનવર્સલી એટલે 1/ જ થઈ ગયું તો E જો

આ બંનેની અંદર ફરક જે દેખાય છે તમને આ થોડોક ઊંડો ઉતરેલો દેખાશે બરાબર ખાડો જરાક ઊંડો દેખાશે તમને બરાબર છે એટલો જ ખાલી ડિફરન્સ આવશે બરાબર છે ક્લિયર થયો પોઈન્ટ છે તો આ તમારે પોઈન્ટ યાદ રાખવાનો છે કે ભાઈ જો બિંદુવત વિદ્યુત ભારને અનુરૂપ જો આપણે E versus R નો આલેખ જોઈએ તો તે આવો આવશે તો એવા વખતે V versus R નો આલેખ પણ એક્સપોનેન્શિયલ ડીકેજ હશે બસ ખાલી એટલો ફરક પડશે કે આ થોડોક ઊંડો ઉતરેલો દેખાશે બરાબર છે જે

કે આનું કોઈ નથી એનો આલેખ દોરવો કારણ એને માટે જો તમે પોટેન્શિયલ જોવા જશો તો પોટેન્શિયલ લોગેરિધમિક ફંક્શન ફોલો કરે છે બરાબર છે તો એ લોગેરિધમિક ને ફોલો કરે છે તો અહીંયા ઇટ ઇઝ લિટલ બી ડિફિકલ્ટ ટુ પ્લોટ ધી લોગેરિધમિક ફંક્શન અલબર્ટ મેથેમેટિક્સના સ્ટુડન્ટ હશે તો તે લોકો નો ફંક્શનનો આલેખ દોરી ચૂકેલા હશે બરાબર છે એ લોકોને ભણવામાં આવી ગયો હોય તો એ લોકો દોરી ચૂકેલા પણ અહીંયા કિંમત એવી આવે છે આપણને કે જેને પ્રેડિક્ટ કરવું પોસિબલ ન થતું કારણ કે લોગ પર્ટિક્યુલર કોને ફોલો કરે મતલબ કયું અંદર ફંક્શન છે કોની વેલ્યુનો લોગ છે એ આપણા માટે લિટલ બી ડિફિકલ્ટ થઈ જાય છે એટલા માટે અહીંયા કોઈ આલેખ દર્શાવવામાં આવેલો નથી વિદ્યુત ભારિત ગોળિયા રિંગ માની લો કે એક રિંગ છે જેના ઉપર વિધવાનું વિતરણ છે હવે જો આ જે બી ડિસ્ટ્રીબ્યુશન આપણે જોઈએ ને તો યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન છે એવું ધારી લેજો બરાબર છે ઝીરો જો માની લો કે આપણે આર ઇઝિકવલ્સ ટુ આર બાય રૂટ ટુ પાસે જોઈએ તો તેવા કેસમાં તમને અહીંયા જે ફીલ્ડ ઇન્ટેન્સિટી મળે છે તેનો આલેખ કંઈક તમે આવો બતાવી શકો કે ભાઈ આર બાય રૂટ ટુ આગળ મેક્ઝિમમ વેલ્યુ મળે છે અને પછી એ ડિકેટ થતો દેખાય છે બરાબર છે પણ એને જ અનુરૂપ જો આપણે પોટેન્શિયલનો આલેખ જોઈએ પોટેન્શિયલ વર્સીસ આર નો આલેખ જોઈએ તો પોટેન્શિયલ નો ફોર્મ્યુલા રીંગ માટે બને છે કંઈક આવું હવે એમાં જો સ્મોલ આર ગ્રેટર ધેન ગ્રેટર ધેન આર લેવામાં આવે તો એવા કેસમાં એ જ પોટેન્શિયલનો ફોર્મ્યુલા થઈ જાય કે ક્યુ છેદમાં આર એનો મતલબ એવો થયો કે અગેન આ કોના આલેખને ફોલો કરે છે તો એક બિંદુવત વીજભાર દ્વારા

ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી માટેનો આલેખ એ પૂછાઈ ગયેલો આલેખ છે આગળ વધીએ જેટલા આપણે જરૂરી છે એટલાની જ આપણે ચર્ચા કરીશું તો આપણને ખબર છે કે એક વીજબાર ધરાવતી સીટ દ્વારા એક કોન્સ્ટન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળતું હોય છે બરાબર છે આપણે આપણને જે ફિલ્ડ મળે છે તે સિગ્મા બાય ટુ ઝીરો થી બતાવવામાં આવે છે મતલબ કે ઇટ ઇઝ ધી કોન્સ્ટન્ટ વેલ્યુ ઇટ ઇઝ નોટ એ વેરિયેબલ ઇટ ઇઝ કોન્સ્ટન્ટ સિગ્મા કોન્સ્ટન્ટ એક્સાયલો ઝીરો કોન્સ્ટન્ટ બે પણ કોન્સ્ટન્ટ સો ઇટ ઇઝ કોન્સ્ટન્ટ વેલ્યુ તો એવા કેસમાં તમે જુઓ E વર્સિસ R નો આલેખ કેવો મળે છે એક કોન્સ્ટન્ટ વિધેય જો તમે જરા આ સીધી લાઈન બતાવે છે કોન્સ્ટન્ટ વિધેય બરાબર છે એની વેલ્યુ ફિક્સ હશે સિગ્મા બાય 2 એપસાયલો 0 સો ઈટ ઇઝ અ કોન્સ્ટન્ટ ફંક્શન પણ એને જ અનુરૂપ જો તમે પોટેન્શિયલ વર્સિસ R નો આલેખ જોશો તો તે તમને કેવો દેખાશે લિનિયર દેખાશે લિનિયર શું કામ કારણ કે તમને ખબર છે કે v is equals to ed થાય બરાબર છે તો બી સ્પેસિફિક બોલું તો v is equals to ઇન્ટિગ્રલ edr વડે દર્શાવી શકો મતલબ કે આ જો ફિલ્ડ નું ઇન્ટિગ્રેશન કરવામાં આવે તો આ તો કોન્સ્ટન્ટ ટર્મ સિગ્મા બાય 2 એપ્સીલોન 0 બહાર નીકળી જાય તો 1 નું ઇન્ટિગ્રેશન r ને respect માં શું થશે r થશે એટલે એનો મતલબ એ તો કે આ સિગ્મા r બાય 2 એપ્સીલોન 0 તો જરાક જો આ તો કોન્સ્ટન્ટ ટર્મ થઈ ગયા આટલી મલ્ટીપ્લાય બાય r એટલે આ નેચર એ એક્સ વાળો આવશે વાય ઇઝ ઇ ક્વોઝ ટુ એક્સ અને આ વાય ઝિક વોસ ટુ એક્સ એટલે મેથેમેટિક્સના બચ્ચાઓને ખબર જ છે કે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા બરાબર છે મતલબ કે લિનિયર પ્લોટ બીજા શબ્દોમાં બોલીએ તો લિનિયર પ્લોટ તો ઘણી વખત છે ને આ રીતે પણ તમે આઈડેન્ટિફાઈ કરી ચૂકવા જોઈએ મતલબ કે આઈડેન્ટિફાઈ થવું જોઈએ કે આનો આલેખ શું આવશે બરાબર છે આ પણ પૂછાઈ ગયેલો આલેખ છે કે જેનો આલેખ ઈવાય નો આલેખ જો કોન્સ્ટન્ટ હોય તો તેનો

એટલે કે એનો આલેખ લીનિયર આવશે બરાબર છે લીનિયર આલેખ આવશે સમજાય છે તમને લોકોને આ પોઈન્ટ વીજ ઇક્વલ્સ આપણે બોલીશું ઇન્ટીગ્રલ ઈડીઆર અને એમાં પણ ઈ કોન્સ્ટન્ટ હશે તો ઈ બાર આવી જાય તો ઇન્ટિગ્રેશન વન ડીઆર વન નું ઇન્ટીગ્રેશન આર ને શું થશે આરના રિસ્પેક્ટમાં આર થશે હવે ઈ ની વેલ્યુ જો અહીંયા સિગ્મા બાય 2 એપસલો ઝીરો આ કેસમાં સિગ્મા બાય 2 એપસલો ઝીરો ત્યાં તમને કોઈ કોન્સ્ટન્ટ પર્ટીક્યુલર ઈ નોટ આપેલો હતો બરાબર છે જે ક્વેશ્ચન પૂછાયેલો હતો કોમ્પિટિટિવમાં એમાં ઈ નોટ આપેલો હતો ટુ બી સ્પેસિફિક નીટ ની અંદર સોરી નીટ નહીં પીએમટી ની અંદર પૂછાયેલો ક્વેશ્ચન બરાબર છે તો ઈ નોટ આર એટલે સમજી શકો કે આ અગેન સ્વરૂપ કયું આવ્યું લિનિયર આલેખનું તો તેવા વખતે એનો આલેખ આવશે લિનિયર બરાબર છે કરશો એ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે નેક્સ્ટ વિદ્યુત ભારિત વાહક ઘોડો માની લો કે તમને એક વિદ્યુત ભારિત વાહક ઘોડો આપેલો છે જો વિદ્યુત ભારિત વાહક ગોળો એટલે કે આ કન્ડક્ટિંગ ઘોડો છે બરાબર છે જો અહીંયા છે ને ભલે સોલિડ હોય પણ કન્ડક્ટિંગ મટીરિયલ હોય બરાબર છે કંડક્ટિંગ મટીરિયલ હોય તો એવા કેસમાં બધો ચાર્જ ક્યાં હોય એની સપાટી ઉપર તમે ભણી ગયા છો કંડક્ટિંગ નોન નો ડિફરન્સ શું છે ભણી ગયા બરાબર છે કે વાહક અને અવાહકમાં ડિફરન્સ શું નીકળશે એ તમે સમજો છો બરાબર છે અહીંયા કન્ડક્ટિંગ આપેલો છે ની અંદર આપણને ખબર છે કન્ડક્ટર માટે જે બી ચાર્જ એક્સ્ટ્રા બહારથી આપવામાં આવે તે બધો ક્યાં રિસાઈડ થઈ જાય સરફેસ ઉપર બધો સરફેસ ઉપર આવી જતો હોય અંદર કંઈ નથી હોતું

એટલે કે તમે અંદરના ભાગમાં જાઓ તો ત્યાં ફિલ્ડ તમને શું બતાવે છે ઝીરો બતાવે છે અને એ જ આલેખ 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 પણ તમને છે છે જો અંદરના ભાગમાં કોઈ નથી અહીંયા મિસિંગ આર લેસ દેન આર માટે આલેખ શું છે મિસિંગ નથી એક્ચ્યુઅલી ઝીરો છે એવું તમે ગણી શકો મતલબ કે ફિલ્ડ ઝીરો હશે આર લેસ દેન આર માટે તો ધીસ ઇઝ ધી રીઝન આર ગ્રેટર દેન આર પણ આપણને સમજ પડે છે કે ભાઈ અંદરના ભાગમાં જો ફિલ્ડ જ નહીં હોય તો આપણે એવું બોલી શકીએ કે જેટલો પોટેન્શિયલ સપાટી ઉપર છે એટલો જ અંદરના ભાગમાં પણ કોન્સ્ટન્ટ રહેવાનો છે બરાબર એટલો જ પોટેન્શિયલ અંદરના ભાગમાં પણ મળશે તો એને અનુરૂપ પોટેન્શિયલનો આલેખ શું થશે તો પોટેન્શિયલનો આલેખ આવો થઈ જશે બરાબર છે તો ભાઈ અહીંયાથી એક્સપોટેન્શિયલ ડીકે બહારના ભાગમાં એક્સપોટેન્શિયલ ડીકે પણ અંદરના ભાગમાં જો જાવ તો હવે પોટેન્શિયલ રિમેન કોન્સ્ટન્ટ જ્યાં ફિલ્ડ 0 ત્યાં પોટેન્શિયલ કોન્સ્ટન્ટ મળશે આપણને બરાબર છે એટલે કે સપાટી ઉપર જેટલો પોટેન્શિયલ મળશે ને એટલો જ અંદરના ભાગમાં પણ તમને જોવા મળશે કારણ કે ફિલ્ડ નથી ફિલ્ડ નથી બરાબર છે એટલા માટે અહીંયા પોટેન્શિયલ કોન્સ્ટન્ટ મળશે તો આનો આલેખ કંઈક આવો આવશે V વર્સીસ R નો આલેખ કંઈક આવો આવશે બરાબર છે તે જ રીતે જો આપણને નિયમિત રીતે વિદ્યુતભારિત કરેલો અવાહક ગોળો આપવામાં આવે બરાબર છે નિયમિત રીતે વિદ્યુતભારિત કરેલો અવાહક ગોળો નિયમિત રીતે વિદ્યુત ભારિકળ મતલબ કે એની સર્ફેસ ઉપર બી છે અને અંદર બી કઈક ચાર્જ છે તો એવા કેસમાં આપણને ખબર છે કે ફિલ્ડ કેવો મળશે તો અંદરના ભાગમાં લિનીયરલી ડીકે થશે અંદરના ભાગમાં લિનીયરલી મતલબ કે જેમ તમે સર્ફેસ થી અંદરના ભાગમાં જાઓ તેમ ફિલ્ડ લિનીયરલી ડીક્રીસ થતું દેખાશે અને બહારના ભાગમાં એ એજ એક્સપોનેન્શિયલી ડીકે થતું દેખાશે બરાબર છે જેનો કોમન આલેખ છે તે અને કેમ કે અહીંયા આપણને ખબર પડે છે કે ભાઈ એને અનુરૂપ આપણને જો પોટેન્શિયલ R નો આલેખ બોલે તો બાર ના ભાગમાં તમને ઇન્ક્રીઝ થતો દેખાશે સૂત્રને લાગતું ઓળખતું નથી આપણા માટે આલેખ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ કોનો આલેખ કેવો હોય બરાબર છે તો એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે આપણને સીધા ક્વેશન એના ઉપરથી પૂછવામાં આવે છે બરાબર છે નેક્સ્ટ અનંત લંબાઈનો વિદ્યુત ભારિત વાહક નળાકાર એક વિદ્યુતભારિત વાહક નળાકાર હોય તો એવા કેસમાં તો ભાઈ આપણને ખબર છે કે આવા કેસમાં એના અંદરના ભાગમાં કારણ કે વાહક નળાકાર છે એટલે સિલિન્ડર સિલિન્ડર છે હોય તો એની અંદરના ભાગમાં કોઈ ફિલ્ડ ઝીરો એટલે કે ફોર આર લેસ દેન આર ફિલ્ડ ઝીરો બરાબર છે બટ આર ગ્રેટર દેન આર માટે અગેન વી નો દેટ કે જેમ બહાર જાવ તેમ એક્સપોનેન્શિયલી ડીકે તમને દેખાશે બહારના ભાગમાં ફિલ્ડ તમને वन अपॉन आर ना सीधा व्यस्त प्रमाण सॉरी वन अपॉन आर ना सीधा सम प्रमाण व्यस्त के आर ना व्यस्त प्रमाण में बोलाय वन अपॉन आर ना सीधा सम प्रमाण में देखा से बराबर एट्ल के एक्सपोनेंशियल डीके एक्सपोनेंशियल डीके आप समझी सकिए कि वन अपॉन आर नु इंटीग्रेशन जो तुम्हें करवा जाओ सॉरी हाँ अरे લેઝર ઓકે સો તમને ખબર છે કે ભાઈ વન અપોન નું ઇન્ટિગ્રેશન શું થાય લોગ આર અને ટુ બી સ્પેસિફિક બોલું તો અહીંયા નો આલેખ કેવો આવશે વી કેન નોટ પ્રેડિક્ટ કારણ કે જ્યાં સુધી આરનો નેચર ખબર પડે ત્યાં સુધી આપણે લોગ આલેખ નહીં બતાવી શકે એટલા માટે જો માની લો કે આનંદ લંબાઈનો નિયમિત રીતે વિદ્યુત બારી કરેલો વાહક નાળા લેવામાં આવે બરાબર છે તો એવા કેસમાં બી હવે મતલબ કે અંદર બી ચાર્જ હોય આવા કેસમાં મતલબ કે માની લો કે અંદર બી ચાર્જ હોય બરાબર છે અંદરના ભાગમાં બી કેસમાં આપણને ખબર છે કે બહાર જેમ જાવ તેમ એક્સપોનેન્શિયલ ડીકે અંદર જેમ જાવ તેમ જેવું સ્પીયરમાં હતું તેવું જ અહીંયા દેખાશે અંદર જાવ તેમ તમને અંદર લિનિયર ડીકે દેખાશે પણ એને અનુરૂપ વન્સ અગેન જોવા જાવ તો બહારના ભાગમાં વન અપોન આરનું ઇન્ટિગ્રેટ કરો ઇન્ટિગ્રેશન કરશો તો બહારના ભાગમાં લોગ આર આવશે અગેન લોગનો આલેખ પ્રેડિક્ટ કરવો પોસિબલ નથી એ જ રીતે વન અપોન આર સ્ક્વેરનું તમે ઇન્ટીગ્રેશન કરવા જશો અંદરના ભાગની પહેલા વાત કરીએ તો r સ્કવેર પણ એનું તમે વગેરે કરશો તો તમને વાળી કંઈક ટર્મ મળશે બરાબર છે અને તે જ રીતે જો તમે પાછા સપાટી ઉપરની વાત કરો તો તે ટૂંકે લેમડા અપોન r મતલબ કે સપાટીની અંદર આ સપાટી ઉપરની જો વાત કરીએ બહારના ભાગમાં અંદરના ભાગમાં સપાટી ઉપર વાત કરીએ તો તે કંઈક તમને નેચર

વિ વર્સીસ આર નો આલેખ કયા વિધેય ને અનુસરતો હશે તો ત્યારે તમને ખ્યાલ હોવો જોઈએ કે એનો આલેખ લૉગ વિધેયને અનુસરતો હશે બરાબર છે તો એ તમને ખ્યાલ હોવો જરૂરી છે તો બસ આજના લેક્ચરમાં આટલું જ અહીંયા આપણે આપણો લેક્ચર પૂરો કરીશું મળીશું નેક્સ્ટ લેક્ચરમાં આલેખ ઇમ્પોર્ટન્ટ છે બસ આલેખ જોવાના જેટલા ઇમ્પોર્ટન્ટ છે જેટલા પૂછાઈ ચૂકેલા છે અલગ અલગ રીતે અલગ અલગ ફોર્મેટમાં જો હું ફરીથી કહું છું કે ફોર્મ્યુલા એટલું ઇમ્પોર્ટન્ટ નથી પણ આલેખ ઇમ્પોર્ટન્ટ છે આલેખના બેઝ ઉપર સીધા ક્વેશ્ચન પડે છે બરાબર છે તો અહીંયા આપણે આપણો આજનો લેક્ચર પૂરો કરીશું મળીશું નેક્સ્ટ માં ટીલ દેટ એન્જોય યોર ડે બાય